મેમરીમાં આપણે શીખ્યા કે બે પ્રકારની મેમરી છે એક પ્રાઇમરી મેમરી અને બીજી સેકન્ડરી મેમરી જેમાં પ્રાઇમરી મેમરીનો આપણે અભ્યાસ કર્યો કે જેને મુખ્ય મેમરી તરીકે આપણે ઓળખીએ છીએ તો એનાથી આગળ જસ્ટ જોઈએ તો હવે શીખીએ સેકન્ડરી મેમરી સેકન્ડરી મેમરી એટલે કે દ્વિતીયક મેમરી બીજા શબ્દોમાં આપણે ઓક્ઝિલરી મેમરી પણ કહીએ છીએ અથવા સહાયક મેમરી એને આપણે કહીએ છીએ અને બીજી દ્રષ્ટિએ ત્યાં મેઇન કહેતા હતા પ્રાઇમરીને તો આને ગૌણ મેમરી તરીકે પણ આપણે ઓળખીએ છીએ ગૌણ એની સંગ્રાહક ક્ષમતા છે હવે પ્રાઇમરી મેમરી કરતાં સેકન્ડરી મેમરીની જે સંગ્રાહક ક્ષમતા છે એ વધારે રહેવાની બીજું પ્રાઇમરી મેમરીમાં તમે જોયું કે જે પણ ડેટા છે એ યાદ રાખવા પૂરતું જ્યાં સુધી પાવર ઓન છે ત્યાં સુધી જ યાદ રહેશે પાવર ઓફ થશે ત્યારે એ નીકળી જશે સાથે સાથે રોમમાં એવું છે કે જે રીડ ઓનલી મેમરી છે કે જેમાં તમે કશું જ નહીં કરી શકો જે પ્રોગ્રામ બનાવનારાએ પહેલેથી એમાં જે ડેટા નિરૂપણ કર્યું છે જે પણ ડેટા નાખ્યો છે એ જ પ્રમાણે કમ્પ્યુટર વર્ક કરશે તમારા કહેવા પ્રમાણે નહીં કરે એટલે એક મેમરીની ક્ષમતા બહુ ઓછી હોય છે નોર્મલ એક પ્રોગ્રામ કહી શકાય આપણે પરંતુ જ્યારે આપણે વારંવાર ચેન્જ કરવાની જરૂરત પડે અથવા તો કોઈ એવી મેમરી છે કે જેને હાલ જરૂરિયાત નથી ઇન ફ્યુચર પાછું એનું એ જ વસ્તુ તમારે જોઈશે તો એને દ્વિતીયક એટલે કે સેકન્ડરી મેમરીમાં આપણે સંગ્રહ કરવાનો હોય છે હવે આ સેકન્ડરી મેમરી જે છે એમાં મેઇનલી તમને તમામ વસ્તુ ખબર જ છે કે તમે વારંવાર એનો યુઝ કરો છો એમાં પહેલું જ જોવાનું છે હાર્ડ ડ્રાઈવ અથવા તો એને હાર્ડ ડિસ્કથી પણ ઓળખે છે આ જે હાર્ડ ડ્રાઈવ છે એ શું છે કે એક બંધ બોડી છે એક હાર્ડ ડ્રાઈવમાં તમે ચેક પણ કર્યું હશે તમે જોયું પણ હશે હાર્ડ ડ્રાઈવમાં સાથે સાથે તમે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક પણ વાપરો છો ઘણી વખત તો આ હાર્ડ ડ્રાઈવમાં શું હોય છે તો કે એક બોક્સમાં કોઈ ધાતુમય બોક્સ છે એમાં એ તકતીઓ હોય છે એ તકતીઓ એકદમ સારી રીતે વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે કે જેની ઉપર કોઈ ખરબચડી સપાટી ન અડે અથવા તો કોઈ લિસોટા ન પડે અથવા તો બાહ્ય સં સંપર્કમાં જે ધૂળ છે રચકણ છે એના સંપર્કમાં ન આવે એવી રીતે પરફેક્ટ પેક કરેલી હોય અને સાથે સાથે એ રીડ એન્ડ રાઈટ હેડથી જોડાયેલી હોય રીડ એન્ડ રાઈટ હેડ એટલે શું તો કે એ રીડ પણ કરે છે એના ઉપર જે હેડ હોય એ રીડ પણ કરે છે અને રાઈટ પણ કરી આપે છે તો એ રીતે તમે શું કરી શકો છો કે રોમ જેમ કીધું કે રીડ ઓનલી મેમરી માત્ર રીડ કરી શકાય પરંતુ અહીંયા તો રીડ એન્ડ રાઈટ બંને થાય છે એટલે કે તમે ડેટાને બદલી શકો છો ખાસ કરીને કમ્પ્યુટરમાં હાર્ડ ડ્રાઈવ એ સી ડ્રાઇવ તરીકે તમે ઓળખો છો હવે તો તમે પાર્ટીસ પાર્ટિશન પણ પાડો છો પણ મેઈનલી સી ડ્રાઇવ તરીકે એને ઓળખવામાં આવે છે કે જેમાં શું કરવામાં આવે છે કે આપણે જે જરૂરી છે પ્રોગ્રામ્સ ત્યાં લોડ કરવામાં આવે છે એને તમે ડિલીટ પણ કરી શકો છો નવા પ્રોગ્રામ્સ નાખી શકો છો એમાં પણ પોગ્રામ સાથે આવેલી જે પણ માહિતી છે કે માઇક્રોસોફ્ટ વર્ડ છે આવી જ રીતે સ્ટાર્ટ થાય તો એવી જ રીતે થવાનું છે એ એની જે પ્રોગ્રામની પદ્ધતિ છે એને તમે ચેન્જ નહીં કરી શકો હા તમે પ્રોગ્રામ ડિલીટ કરી શકો છો યસ એટલે સી ડ્રાઇવમાં સી ડ્રાઈવ તરીકે ઓળખીએ છીએ પાર્ટિશન પાડશો એટલે ડી ડ્રાઈવ ઈ ડ્રાઈવ આવી રીતે બધી બનતી હોય છે પણ મેઇનલી હાર્ડ ડ્રાઈવ આપણે કહીએ એટલે આજના જમાનામાં તમને તરત ખબર પડી જાય કે આ હાર્ડ ડિસ્ક એટલે શું કહેવા માંગે છે એ એક્સટર્નલ છે મીન્સ કે એક્સટર્નલ પણ હવે આપણે વાપરતા હોઈએ છીએ એમાં કોઈ પણ ટ્રેક પરથી સીધું વાંચી કે લખી શકે છે આ બહુ જ ફાસ્ટ હોય છે એવું નહીં કે તમે અહીંયા મૂક્યું તો એ પદ્ધતિ પ્રમાણે જ તમારે જવું પડશે પરંતુ કોઈ પણ ટ્રેક ઉપર કારણ કે એમાં પણ ટ્રેક હોવાના કે યોગ્ય જગ્યાએ ફાઇલ મૂકેલી છે તો એ ટ્રેક પર કોઈ પણ ટ્રેક પર ગમે ત્યારે તમે જમ્પ મારી શકો છો થાય શું કે સેકન્ડરી મેમરી જે હાર્ડ ડ્રાઈવ છે એ સેકન્ડરી મેમરીમાંથી ડેટા જ્યારે જરૂર પડે ત્યારે મેઇન મેમરીમાં ઠલવાય છે મેઇન મેમરી રેમ પર આવે અને પછી તમે એનું વર્ક કરી શકો પછી કેટલીક ફાઇલ્સ એવી હોય કે તમારે એને ફ્યુચરમાં જરૂર પડવાની છે માની લો કે કોઈ ડોક્યુમેન્ટ બનાવ્યું છે આજે તમે વાપર્યું બનાવ્યું જે પણ કર્યું કાલે ફરીથી એનો યુઝ કરવાનો છે અથવા તો એમાં એડિટ કરવું છે કંઈક નવું કરવું છે તો ત્યારે તમે શું કરો છો સેવ કરો છો એ સેવ કરી અને ક્યાં જાય છે તો કે સેકન્ડરી મેમરી એટલે કે હાર્ડ ડ્રાઈવમાં રહેલી સ્પેસ પર એ ત્યાં મુકાય છે હવે તમે એને ફરીથી રીડ પણ કરી શકશો રાઈટ પણ કરી શકશો એડિટ કરી શકશો ધેટ ઇઝ રીડ એન્ડ રાઇટ તો અહીંયા કોઈ પણ ટ્રેક પરથી સીધું વાંચી લખી શકે છે એટલે કે એની જે રોટેશન ક્ષમતા છે એ બહુ પુષ્કળ વ્યવસ્થિત હોય છે તકતીઓ ઉપર આ ખાસ આપણે યાદ રાખવાનું છે કે જે પણ તકતીઓ છે એના ઉપર યાદ રાખવા માટે જે મેમરીનો સંગ્રહ કરવા માટે શું હોય તો કે એક પ્રકારે મેટલ ઓક્સાઇડનું આવરણ આવેલું હોય જે ચુંબકીય ક્ષમતા ધરાવે છે કે જેને ચુંબકીય સોય મીન્સ કે એવું કહી શકાય કે જે ટ્રેક પર રીડ એન્ડ રાઈટ હેડ છે એનાથી ફરી પાછું બદલાવી શકાય છે એ ચુંબકીય લખાણને એટલા માટે રીડ એન્ડ રાઈટ એમાં થઈ શકે છે એટલે મેટલ ઓક્સાઇડનું આવરણ હોય છે એ આપણે યાદ રાખવાનું છે બીજો એક શબ્દ એની સાથે જોડાયેલો છે હાર્ડિક સાથે જે છે આરપીએમ આરપીએમ એટલે રોટેશન પર મિનિટ રોટેશન પર મિનિટ એનો અર્થ શું થયો રોટેશન પર મિનિટ એટલે શું કે એક મિનિટમાં એ કેટલા રોટેશન કરી શકે છે તમે જોજો કમ્પ્યુટર સ્ટાર્ટ કરો એટલે હમ આવો હમિંગનો અવાજ આવે છે કારણ શું તો કે એને રીડ કરવું પડે છે અને રોટેશન બહુ ફાસ્ટ થાય છે એમાં જે રહેલી તકતીઓ છે એનું રોટેશન જબરજસ્ત થતું હોય છે આપણે એમ કહી શકીએ કે આ જે રોટેશન છે એ પાંચ હજાર ચારસોથી લઈ અને સાત હજાર બસો રોટેશન પર મિનિટ એક મિનિટમાં આટલા રોટેશન મારે છે એના કારણે આપણે ઝડપથી ડેટા મેળવી શકીએ છીએ તો આ જે હાર્ડ ડ્રાઈવ છે એમાં તમારા પ્રોગ્રામ્સ અથવા તો ડેટા રહેલા હોય છે અને એક્સટર્નલ હાર્ડ ડિસ્ક તો આપણે આજકાલ વાપરીએ જ છીએ ટૂંકમાં એની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે અને માત્ર ને માત્ર રીડ ઓનલી મેમરી કેવું નથી અથવા તો એમાંથી નાબૂદ થઈ જવાની છે એવું નથી તમે એનો ફરી ફરીને ઉપયોગ કરી શકો છો એ એટલા માટે એને સેકન્ડરી મેમરી તરીકે આપણે હાર્ડ ડિસ્કને ઓળખીએ છીએ જેની ક્ષમતા પણ જબરજસ્ત હોય છે મીન્સ કે તમે પહેલાં જૂનું જોયું હશે કમ્પ્યુટર તો એવું કહેતા હશે કે અઢીસો જીબીની મેમરી છે મીન્સ કે દોઢસો જીબી અઢીસો જીબી આવી રીતે મેમરી હોતી આજે તો તમે વન જીબી તો આપણા માટે સોરી હન્ડ્રેડ જીબી તો કશું જ નથી કહેવાતું વન ટીબી ટુ ટીબી થ્રી ટીબી આટલી બધી મેમરી હાર્ડ ડ્રાઈવ ધરાવે છે અને આપણા આજના કોમ્પ્યુટર્સમાં લગભગ પાંચસો જીબીથી લઈ અને વન ટીબીની મેમરી તો હવે નોર્મલ થઈ ગઈ છે એટલે કે પુષ્કળ ક્ષમતા ધરાવે છે બીજું છે સીડી જેને ફૂલ ફોર્મ આપણે યાદ રાખવાનું છે સીડી એટલે સી ફોર કોમ્પેક્ટ ડિફોલ્ટ ડિસ્ક કોમ્પેક્ટ ડિસ્ક તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો એટલે કે તમારી જે મેમરી છે એને તમે વારંવાર યુઝેબલ છે ગમે ત્યાં લઈ જઈ શકો છો હરીફરી શકો છો એની સાથે એટલે કોમ્પેક ડિસ્ક છે જેને ઓપ્ટિકલ ડિસ્કના નામે પણ ઓળખવામાં આવે છે હવે કાર્ય શું કરે છે તો કે લેઝર લાઇટ એના પર પાડવામાં આવે છે અને એના કારણે એના પ્રકાશથી લખાય છે અને આ લખાણને આપણે શું કહીએ છીએ બર્ન કહીએ છીએ આપ તમે કદાચ એવું કહેતા હશો કે સીડી મારે બનાવવી છે તો સીડીને બર્ન કરવી પડે એવું કહેવાય પહેલા સીડી બર્નર પણ આવતું હતું પણ હવે જનરલી દરેક કમ્પ્યુટર્સમાં એવું છે કે તમે સીડી નાખશો એટલે ઓટોમેટિક રાઈટ પણ કરી છે રીડ એન્ડ રાઈટ બંને પ્રકારનું અંદર હોય જ છે આજના કમ્પ્યુટર્સમાં પહેલા તો એવું હતું કે એને બર્ન કરવા માટે પ્રોગ્રામ્સ પણ જરૂરી હતો પણ હવે જનરલી થઈ જાય છે ઓટોમેટિક તો એ બર્ન કરવાની પ્રક્રિયા એટલે શું તો કે લેઝર લાઇટના પ્રકાશ વડે એના પર લખાણ કરવાનું એ લખાણ કઈ રીતનું હોય છે તો કે આમ લખાણ જે છે એ લેઝર લાઇટનો મારો ચલાવો એટલે ખાડો બને સપાટી ખાડો સપાટી આ રીતનું લખાણ હોય અને એને કહેવાય પીટ્સ એન્ડ લેન્ડ્સ પીટ્સ એટલે ખાડો એના પર ખાંચો પાડવામાં આવે એ ખાંચો પડે અને લેન્ડ્સ એટલે એની જે સપાટી છે સીડીની જે સપાટી છે મેઇન જ્યાં ખાંચો નથી પડ્યો એટલે પીટ્સ એન્ડ લેન્ડ પ્રકારે આ પદ્ધતિથી આ ઢબથી એના પર લખાણ કરવામાં આવે છે તો રીડ કેવી રીતે કરાય છે તો રીડ માટે સેમ વસ્તુ છે કે લેઝર લાઇટનો જ ઉપયોગ થાય છે પણ થોડું લાઈટ લાઇટ પ્રકારની લેઝર લાઇટનો ઉપયોગ થાય છે ધીમી એટલી બધી તીવ્ર જોઈતી નથી એને તો ધીમી લેઝર લાઇટના પ્રકાશ વડે એને આપણે રીડ કરી શકીએ છીએ પણ એક વસ્તુ છે કમ્પેક આ કોમ્પેક્ટ કોમ્પેક્ટિશ જે છે સીડી છે એને રીડ કરી શકાય છે રાઈટ કરી શકાતી નથી એનો જે પહેલો પ્રકાર છે કોમ્પેક્ટ કોમ્પેક્ટિસનો અલગ અલગ પ્રકાર છે એમાં સીડી રોમ સીડીઆર અને સીડી આર ડબલ્યુ છે એમાંથી લગભગ સીડી એટલે આપણે સીડી રોમથી ઓળખીએ છીએ સીડી રોમ એટલે શું તો કે સીડી કોમ્પેક ડિસ રોમ એટલે યસ આપણને તમે શબ્દ શીખી જ ગયા છો એનો એ જ છે બીજું કંઈ જ નથી રીડ ઓનલી મેમરી કોમ્પેક્ટ ડી રીડ ઓનલી મેમરી તો અગેન તમને ખબર પડે કે સીડી રોમ એટલે શું માત્ર રીડ કરી શકાય એના પર રાઈટ નહીં કરી શકાય તમે જેવું સીડી આને રીડ કરવા માટે શેની જરૂર પડે તો કે સીડી ડ્રાઈવની જરૂર પડે શેની જરૂર પડશે સીડી ડ્રાઈવની જરૂર પડશે એ ડ્રાઈવ વડે તમે એને રીડ કરી શકશો એમાં પણ લેઝર બીમ હોવાનું એનાથી સીડી રન થાય છે બીજું એક આવે કે સીડી આર સીડી આર લખેલું હોય એનો અર્થ શું થયો કે સીડી આર એટલે કોમ્પેક્ટિસ રીરેકોર્ડેબલ તમે કદાચ બહાર જશો અને તમે એમ કહેશો કે બ્લેન્ક સીડી આપો એટલે એના ઉપર સીડી આર લખેલું હશે આ સીડીઆરનો મતલબ શું છે કે એક બ્લેન્ક છે એને તમે રાઈટ કરી શકશો રીરેકોર્ડેબલ છે એકવાર રેકોર્ડ કર્યા પછી કશું જ નહીં પછી તમે માત્ર રીડ જ કરી શકશો પણ એકવાર રેકોર્ડ કરી શકશો એ બ્લેન્ક છે એના પર કોઈ પણ પ્રકારનું પીટ્સ કે લેન્સ છે જ નહીં એટલે સીડીઆર એટલે રીરેકોર્ડેબલ કોમ્પેક્ટ ડિસ્ક છે જેને ડબલ્યુ એમ આ સિસ્ટમથી ઓળખવામાં આવે છે શું કહેવાય ડબલ્યુ આર એમ એટલે બધા ફૂલ ફોર્મ્સ આપણે યાદ રાખવાના ડબલ્યુ એટલે ડબલ્યુ એટલે સિમ્પલ ખ્યાલ આવી જાય કે રાઈટ રાઈટ વન્સ રીડ મેની ટાઈમ્સ રાઈટ વન્સ રીડ મેની ટાઈમ્સ તમે એકવાર રાઈટ કરો પણ પછી બીજી વાર રાઈટ નહીં કરી શકો રીડ તો તમારે ગમે તેમ કરો સિમ્પલ આપણે જઈએ છીએ કે ગીતોની સીડી લઈએ છીએ અથવા પિક્ચર્સની સીડી લઈએ છીએ એમાં શું કરીએ છીએ આપણે એ રીડ એને એકવાર રાઈટ થઈ ગઈ વન્સ પણ રીડ મેની ટાઈમ્સ અને એકવાર આપણે એના પર સોંગ સાંભળીએ છીએ મૂવી જોઈએ છીએ બરાબર એને કોઈ ચેન્જ નથી કરતા અથવા કરી શકતા નથી તો એ છે સીડીઆર રી રેકોર્ડેબલ ઓકે હવે આ રાઈટ કરી આપણે એનો અર્થ શું થયો તમે એમ કહ્યું કે રીરેકોર્ડેબલ એટલે રાઈટ કરી શકાય છે તો રાઈટ કરવા માટે પણ જેમ સીડી વાંચવા માટે અથવા તો એને ચલાવવા માટે સીડી ડ્રાઈવ જોઈએ છે તો આના માટે શું જોઈએ તો કે સીડી રાઈટર જોઈએ શું જોઈશે સીડી રાઈટરનો ઉપયોગ થાય એના વડે એમાં લખી શકાય છે એ પણ એક પ્રકારનું લેઝર બીમ જ ત્યાં વાપરાશે લખવા માટે બીજું છે સી થર્ડ છે સીડી આર ડબલ્યુ આર ડબ્લ્યુ એટલે શું તો કે રાઈટેબલ રીરાઈટેબલ અથવા તો રાઇટેબલ રાઇટેબલ સીડી એટલે શું તો કે એને તમે લખી શકશો ચેન્જ કરી શકશો એમાં રહેલું ડિલીટ પણ કરી શકશો અગેન પણ લખી શકશો એક પ્રકારનું પેન ડ્રાઈવ છે એવું સમજી લો તમારે એ સીડીમાંથી ડિલીટ કરવું છે તો પણ ડિલીટ કરી શકશો ફરી બજુ કંઈક લખવું છે તો પણ લખી શકશો એટલે કે એકવાર રાઇટ કર્યા પછી પણ ફરીથી તમે એમાં ચેન્જીસ કરી શકશો લખી શકશો એને તમે સીડી આરડબ્લ્યુ કહો છો એ પેન ડ્રાઈવની જેમ જ યુઝ કરી શકાય છે તમે સીડી ત્યાં જઈને માગશો તો પણ તમે બ્લેન્ક કહેશો તો સીડીઆર આપશે તમે રીરાઈટેબલ સીડી કહેશો તો રીરાઈટેબલ સીડી પણ ત્યાં અવેલેબલ હોય છે તમામ સ્ટોર્સ પર એમાં શું થાય હા બીજું એને એવું કહે છે કે ઈઓ ડિસ્ક ઈઓ ડિસ્ક એટલે શું ઇરેઝેબલ ઓપ્ટિકલ ડિસ્ક મેં તમને કહ્યું ને કે એમાંથી ડિલીટ થઈ શકે ડિલીટ થઈ શકે છે તો પછી ફરીથી લખી પણ શકાય છે એટલે કે આ જે હવે હવેના જે કમ્પ્યુટર છે એમાં સીડી કેટલાક જૂના કોમ્પ્યુટર તમે જોશો તો માત્ર ને માત્ર સીડી ડ્રાઈવ આવતું લખી ન શકાય માત્ર વાંચી જ શકાતું હવે હવેના કમ્પ્યુટરમાં સીડી ડ્રાઈવ અને રાઈટર બંને સાથે જ હોય છે બરાબર એટલે તમે બંને કામ કરી શકો છો ને આજકાલ તો આ સીડી વસ્તુ જતી રહી છે હવે તો ડીવીડી ડ્રાઈવ અને રાઈટર બંને સાથે જ હોય છે એટલે ખાસ કરીને ડીવીડીનો ઉપયોગ થાય છે આમાં તમે જોશો તો છસો ચાલીસ એમ બીથી લઈ અને સાતસો એમ સુધીનો ડેટા આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ તમે સીડી ઉપર જોશો એટલે ત્યાં લખેલું જશે તો આ પ્રકારે આ જે છે આ બંને આપણે જોયું સેકન્ડરી મેમરી અને હજી પણ આગળ અન્ય સેકન્ડરી મેમરી આપણે જોઈએ